सहनावतु सहनौभुनक्तु सहवीर्यं करवामहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव वशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु मङ्गलानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो वयमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् माहं ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्व निराकरणं मे अस्तु। तदात्मनि निरपेक्ष्य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो उपनिषद में आ प्रकार वर्णन आयु तदैक्षत बहुश्याम प्रजाति ये देवताए ईक्षण कर दर्शन कर हमें हूँ स्वयं बहु बनी जाओ अने सारी रीते उत्पन्न थाओ। ये प्रकार ईक्षण कर संकल्प कर तत्तेज असृजत ये देवता एटले परमात्मा है तेजस एट्ले के अग्नि तत्व नु सर्जन करू। तो तेज ऐक्षर पशी ये अग्नि तत्व जे उत्पन्न थयो एने पासे ईक्षण करू अग्नि ईक्षण करू बहुश्याम प्रजाय अग्नि के अग्नि देवता के कि हूँ बहु बनी जाऊँ हूँ सारे तो उत्पन्न थो। तब आप सृजत एम कर अग्नि देवताए जल देवता सर्जन कर अग्नि में जल सर्जा तो ये अपने एक रोज बरोज नो अनुभव बतावे कि केवी रीते अग्नि में जल उत्पन्न थाय तस्मात यत्र क्वच शोचती स्वेदती जारे पर मनुष्य ने गर्मी लागे मानसिक गर्मी लागे वो शोक जन्मे तो बिचारो परसेव परसेव थी जाए अथवा तो અહીંયા આગળ ગરમી લાગે તો ગરમી કેવો પ્રસ્વેદરૂપ જળ ઉત્પન્ન થતું હોય છે એવું બતાવે તો આપ ઐક્ષંત પછી એ જળ ઉત્પન્ન થયા એમણે ઈક્ષણ કર્યું બહુશ્યામ પ્રજાય મહીતી અમે બહુ બની જઈએ અમે પણ ઉત્પન્ન થઈએ તા અન્નમ અસૃજંત અને આ જળ દેવતાએ अन्न देवता कहो कि पृथ्वी अँ आग उपनिषद में अन्न शब्द ना प्रयोग है अपने समझ पृथ्वी पृथ्वी कारण है अन्न कार्य है एले कारण ने दर्शा कार्यवाची शब्द ना प्रयोग था
પૃથ્વીને બદલે અન્ન શબ્દનો પ્રયોગ કર્યો, પૃથ્વી તત્વનું સર્જન થયું. પછી એમાંથી અન્ન વગેરે પણ સર્જાયું. એને જ કહે છે કે જ્યાં સારી રીતે વૃષ્ટિ થાય ત્યાં આગળ અન્ન થતું હોય છે, જળમાંથી અન્ન થાય. પછી આગળ કહે છે 238 માં પાના પર આગળ કહે છે, તેષાં ખલુ એતેષાં ભૂતાનાં તેણે એવ બીજાનિ ભવંતે અંગજં જીવજં ઉદ્ભિજ્જમિતે. આ ત્રણ મહાભૂત ઉત્પન્ન થયા, અગ્નિ, જળ અને પૃથ્વી. હવે એમાંથી આ બધા સ્થૂળ શરીર બનાવવાના છે. આમ આપણે આગળ જોયું તે પ્રમાણે મહાભૂતો જ્યારે પહેલાં ઉત્પન્ન થાય ત્યારે એ બધાની સૂક્ષ્મ અવસ્થામાં આવે છે. તન્માત્ર કહે હજી એમનું સ્થૂળીકરણ થયું નથી. આ ત્રણ એટલે ત્રણ મહાભૂત માટે અહીં ત્રણ દેવતા એવો શબ્દ પ્રયોગ થયો છે. એટલે દેવતા શબ્દનો પ્રયોગ બે સ્થળે થયો છે. એક તો બ્રહ્મને પણ દેવતા કહ્યું અને આ મહાભૂતોને દેવતા કહ્યું. જરા ધ્યાનમાં રાખવાનું. તો એ છેવટે આ બધા પ્રકારના સ્થૂળ શરીર સર્જવાના છે. એટલે આ આખી સર્જનની પ્રક્રિયાનું અંત ક્યારે આવે? જ્યારે આ સ્થૂળ શરીર સર્જાય ત્યારે. બસ પછી આગળ સર્જવાનું રહે. એટલે એ ત્રણ અહીંયા એમ કહેવાય ત્રણ કે ચાર પ્રકારના સ્થૂળ શરીર છે. જેટલા શરીરો છે મનુષ્યથી માંડીને બધા જીવજંતુ જે કંઈ જગતમાં છે એ બધાને ચાર વિભાગમાં વહેંચી શકાય. એ વિભાગ કઈ રીતે કર્યા? કઈ રીતે જીવોનો જન્મ થાય છે એ પરથી વિભાગ નક્કી થાય. આંડજમ જીવજમ ઉદ્ભિજ્જમે એક પ્રકારના જીવો કેવા છે? ઈંડામાંથી જન્મનાર પક્ષી, સાપ વગેરે ઈંડામાંથી જન્મનારા જીવો છે. જીવજમ જીવમાંથી જન્મનારા છે. એટલે મનુષ્ય મેમલ છે, અંગ્રેજીમાં કહેવાય મનુષ્ય, પશુઓ વગેરે. ઉદ્ભિજ્જમ પૃથ્વીને ફાળીને ઉપર આવનારા છે, વૃક્ષ વનસ્પતિ વગેરે. એક રહી ગયું સ્વેરજમ પસીનામાંથી જન્મનારા હોય, ચૂલીખ વગેરે એવું માનવામાં આવે છે. આવી રીતે દુનિયામાં જેટલા પણ જીવો છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ પ્રકાર એમનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તો ચાર પ્રકારના જીવો છે કે ચાર પ્રકારના દેહ છે, એને ધ્યાનમાં રાખીને સર્જન થઈ રહ્યું છે. કેમ? કારણ કે પછી આ દેવતા આ દરેક શરીરમાં પ્રવેશ કરવાના છે. એટલે આપણે બે વસ્તુ દેખાડવાની છે. મૂળ તો એક પ્રતિજ્ઞા થઈ કે એક સત પરમાત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય. પણ દુનિયામાં 2 કોટીના પદાર્થો છે. સર્વમાં એક તો આવે દૃશ્ય, બીજો દ્રષ્ટા, ભોગ્ય અને ભોગતા. આ બધા વિષયો છે, આ તો જીવાત્મા છે. એટલે સતના જ્ઞાનથી બંનેનું જ્ઞાન થવું જોઈએ, તો જ તમને સંપૂર્ણ જ્ઞાન થયું. એટલે પહેલાં તો એ બતાવે છે કે સત પરમાત્મામાંથી તેજ, અગ્નિ, જળ, પૃથ્વી આ બધા મહાભૂત થયા. જે મહાભૂતમાંથી સ્થૂળ અને સૂક્ષ્મ જગતનું સર્જન થયું, આપણા શરીરનું પણ સર્જન થયું. હવે ચેતન જીવો છે એમાં ચેતના છે. 2 પ્રકારના જીવો છે, ચેતન અને અચેતન, સજીવ અને નિર્જીવ. એમાં જે સજીવ જીવો છે, ચેતન જીવો છે, એમાં પરમાત્માની અભિવ્યક્તિ વિશેષ છે, ચેતન રૂપે છે.
એટલે એમના વિશે કહેવામાં આવ્યું કે આ પ્રકારના સજીવ જે શરીરો છે એટલે જીવ જેમાં રહી શકે એ પ્રકારના શરીરોની ઉત્પન્ન કર્યા પછી કયા શરીરો? અંડજમ, જીવજમ, ઉદ્ભિદજમ, સ્વેદજમ, અચ્છા આ પ્રકારના દેહ ઉત્પન્ન કરે પછી પરમાત્મા એમાં પ્રવેશ કર્યો એ કહેવાનું છે. સામાન્ય કહેવાનું છે જેથી અમે જોઈએ કે જે જીવના રૂપમાં છે એ પણ સત સ્વરૂપ પરમાત્મા જ છે. તો આગળ કહ્યું કે પરમાત્મા નિમિત્ત અને ઉપાદાન બંને કારણ છે, એટલે પરમાત્મા ઉપાદાન કારણ છે એટલે એણે પોતાનામાંથી આ સમગ્ર નામ રૂપાત્મક જગતની રચના કરી. પરમાત્મા ઉપાદાન કારણ છે, ઉપાદાનને જાણીએ તો આપોઆપ જ બધા કાર્યોને જાણી રહીએ. માટીને જાણીએ તો માટીના બધા પાત્રોને જાણી રહીએ. તો પરમ ઉપાદાન કયું છે? બ્રહ્મ. સત સ્વરૂપ પરમાત્મા જગતનું પરમ ઉપાદાન કારણ છે. એ જ જગતના રૂપે બની ગયો છે, અભિવ્યક્ત થયો છે. એટલે એને જાણીએ તો જગતને જાણી દીધું. જગતમાં માત્ર ભોગ્ય જગત આવ્યું, દૃશ્ય જગત પણ દ્રષ્ટાનું છે. અનુદ જીવાત્માનો એ જીવાત્માનો જન્મ થયો નથી. આ જીવાત્મા કંઈ સતમાંથી ઉત્પન્ન થયું નથી. સત પરમાત્મા જીવાત્માનું ઉપાદાન કારણ નથી. ઉપાદાન કારણે જાણવાથી જો કાર્ય જાણતા હોય તો આ જગત જાણે, પણ જીવ તો બાકી રહ્યો જાણવાનો. સતને જાણીએ તો એમાંથી ઉત્પન્ન થયેલું જગત જણાય, પણ જીવ તો સતમાંથી ઉત્પન્ન થયો નથી, પણ હજી જીવનું જ્ઞાન તો બાકી રહી ગયું ને. તો પ્રતિજ્ઞા પૂરી ન થાય. સતને જાણવાથી બધું જાણી જવાય એ પ્રતિજ્ઞા હજી પૂરી ન થાય. માત્ર દૃશ્ય વગર દૃશ્યને જાણીએ એટલે જણાવવું પડે કે હવે જ્યાં દ્રષ્ટા છે એ જીવ કહો, ભોગતા કહો, અહંકાર કહો, એમાં પરમાત્મા છે. પરમાત્માએ આ દેહની અંદર જીવ રૂપે પ્રવેશ કર્યો અને તેથી જીવ રૂપે જે વ્યવહાર કરી રહ્યો છે એ પણ સત સ્વરૂપ પરમાત્મા છે. મને સતને જાણ્યું એટલે જીવને પણ જાણી લીધા. સતને જાણ્યું એટલે આ દૃશ્ય જગતને જાણ્યું, કારણ કે સત એનું ઉપાદાન કારણ છે. અને સતને જાણ્યું એટલે આ દ્રષ્ટાને જીવને પણ જાણ્યું, કારણ કે એ રૂપમાં સ્વયં પરમાત્મા જ છે. એટલા માટે પ્રવેશની જરૂર છે. પ્રવેશ એમાં કરવાનો છે, આ ત્રણ શરીરમાં પ્રવેશ કરવાનો છે. એ ક્યારે થાય? ત્રણ શરીરનું સર્જન થાય ત્યારે. એ ક્યારે થાય? આ ત્રણ જે મહાભૂતો છે, જે પોતાની સૂક્ષ્મ અવસ્થામાં છે, એમનું સ્થૂળીકરણ થાય, પંચીકરણ થાય, ત્રિવૃતકરણ થાય, ત્યાર પછી આ સ્થૂળ દેહો અને સ્થૂળ જગત સર્જાય. એટલે છંદોગી ઉપનિષદ કહે છે કે કેવી રીતે આ ત્રણ મહાભૂતો જે પહેલાં પોતાની સૂક્ષ્મ અવસ્થામાં હતા એમનું ત્રિવૃતકરણ થયું, એમનું ત્રણ પ્રકારે સંયોજન થયું અને તેથી એ સૂક્ષ્મ મહાભૂત સ્થૂળ મહાભૂત બન્યા. જેમાં પછી આ ત્રણ પ્રકારના દેહ સર્જાયા, જેમાં પછી પરમાત્માએ પ્રવેશ કર્યો. આખું ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે કે જે દૃશ્ય છે, ભોગ્ય છે, એ રૂપમાં તો પરમાત્મા છે જ, સાથે જે દ્રષ્ટા છે, ભોગતા છે, જીવ છે, એ રૂપમાં પણ પરમાત્મા જ છે. એટલે પરમાત્માને જાણ્યો તમે તો ઓળખી પડો. હા, જોયો મેં પરમાત્મા જાણ્યો તમે તો પછી તમે જોયું કે હા, આ જગતમાં જોઈ લીધા, એને જીવમાં જોઈ લીધું, બધું જોઈ લીધું, બધું જાણી લીધું. આમ એક પરમાત્માને જાણવાથી સર્વ જ્ઞાન થઈ જાય એ પ્રતિજ્ઞા તો જ પૂરી થાય. જ્યારે ભોગતા, ભોગ્ય અને ભોગતા, દૃશ્ય અને દ્રષ્ટા બંનેના રૂપમાં એક પરમાત્મા હોય તો દૃશ્યના રૂપમાં તો પરમાત્મા ઉપાદાન રૂપે છે. ઉપાદાન છે એ આ જગત રૂપે વ્યક્ત થયો અને આ દ્રષ્ટાંત રૂપમાં પરમાત્મા સ્વયં આ જીવ બની ગયો છે, જીવ રૂપે વ્યવહાર કરે છે. આ રીતે એક વિજ્ઞાનથી સર્વવિજ્ઞાનની પ્રતિજ્ઞા આ પ્રકારે પૂરી થાય. એટલે હવે એ ઉપનિષદમાં આગળ વર્ણન કરે છે, સા ઇયમ દેવતા ઐક્ષર
अंत अहम इमाः तिस्रो देवताः अनेन जीवेन आत्मना अनुप्रविश्य नाम रूपे व्याकरवाणी ते। तो त्रण महाभूतों नु सर्जन थयो इन त्रण देवता का। तो हवे अहीं परमात्मा समक्ष आ त्रण महाभूतो छे। परमात्मा आगे विचार करे छे सायं देवता ऐक्षत सत स्वरूप परमात्मा रूपी देवताए वही पाछ ईक्षण करो विचार करो संकल्प करो शू हंत अहिमा तिस्रो देवता अनेन जीवन आत्मा प्रवेश नाम रूपे व्याकरवाणी थी मैं त्रण देवता में जीव रूपे प्रवेश करीश और पीछे नाम रूप नो विस्तार करीश। क्या त्रण देवता जे त्रण पेला महाभूत उत्पन्न थे थे अथवा तो आ त्रण प्रकार जीवो आंडज जरायुज उद्भिज ये त्रण क्या त्रण में प्रवेश करवाना है थोड़ा जरा मतभेद करो। शंकराचार्य महाराज कहसे कि आ त्रण सूक्ष्म महाभूत से यहाँ प्रवेश करो जीव रूपे पी स्थूलीकरण थे पी बारे एक बीजो अभिप्राय के अत्य ईक्षण करू कि मारे आ त्रण प्रकार देह ने उत्पन्न कर प्रवेश करवो है देह ने क्या उत्पन्न करवा त्रिवृतकरण थे परमात्मा त्रिवृतकरण पहला प्रवेश करो कि पशी प्रवेश करो बने पक्ष से वर्णन थोड़क जरा आड़ू पहला त्रण प्रकार देहनी बात करें पशी कहते कि हमें प्रवेश करीश देह सर्जाई गया कि सर्जना बाकी हजी मात्र ईक्षण रूप में देह है ये देह ने ध्यान में राखी बाकी सर्जन थाय से देह तैयार थे पशी प्रवेश करो कि अत्यार प्रवेश करो पशी त्रण देह सर्जन थे चलो बहुत चिंता करवा जरूर नहीं पर आ तो खाली जीव गोथाड़ा जरा बधाने अंदर करता हो एमने माटे छे पर आपने तो आटलू समझवानुं छे कि परमात्माए त्रण महाभूत जे सूक्ष्म हता एनुं स्थूलीकरण कह्युं एने आपणे पंचीकरण कहीए अहीं आगळ त्रिवृतकरण कह्युं ए स्थूल बन्या स्थूलीकरण थयुं पछी एमांथी देह सर्जाया अने भगवाने आ देहमां जीव रूपे प्रवेश कर्यो ने कहेवाय छे કે જીવ રૂપે અત્યારે જે વ્યવહાર કરી રહ્યો છે એ પેલો સત સ્વરૂપ પરમાત્મા જ છે બસ એટલું જ એને કહેવાનો પ્રયત્ન છે। ચાલો આગળ વાંચીએ તાસાં ત્રિવૃતં ત્રિવૃતં એકૈકાં કરવાણિ તે સા ઇયં દેવતા महातिस्रो देवताः अनेनैव जीवेन आत्मना अनुप्रविश्य नाम रूपे व्याकरोत्। तो आ त्रण देवता त्रण महाभूतमां प्रवेश करीने प्रत्येकने त्रिवृत त्रण गणो करीश त्रण गणो करीश ये प्रकार संकल्प करने ये देवता है आ त्रण महाभूत में जीवा जीवात्मा रूपे प्रवेश करे नाम रूप नो विस्तार करो तो सूक्ष्म महाभूत में प्रवेश करे तो नाम रूप विस्तार न था क्योंकि ये तो इंद्रिय गम्य नहीं स्थूलीकरण था पछी नाम विस्तार था एना भविष्य ने ध्यान में राखी कहवा कि नाम विस्तार थी गो एट पी आगे तासां त्रिवृतं त्रिवृतं एकैकां अकरो यथां खलु सौम्य इमास्तिस्रो देवताः त्रिवृत त्रिवृत एकैका भवति तन्मे विजानीहि ते
પ્રવેશ કરીને ત્રણ મહાભૂતમાં પ્રવેશ કરીને આ દેવતાએ એ મહાભૂતનું ત્રિવૃતકરણ કર્યું, એનું સ્થૂળીકરણ કર્યું. તો એના માટે બધી પુરાવો ખરો. એનો અર્થ એ થયો કે આ સમગ્ર જગત છે એ આ ત્રણ મહાભૂતોનું બનેલું છે. એ પછી આપણે દેખાડ છે કેવી રીતે જગતમાં આ ત્રણ મહાભૂતોની લીલા ચાલી રહી છે. જ્યાં નજર કરો ત્યાં આપણને આજ દેખાય. શું દેખાય? અગ્નિજળ પૃથ્વી, અગ્નિજળ પૃથ્વી, અગ્નિજળ પૃથ્વી. અને અગ્નિજળ પૃથ્વી એટલે સત્ એ પહેલાં આપણને ત્રણ મહાભૂત દેખાય. એ પછી વધારે સૂક્ષ્મ જોઈએ તો આપણને સત દેખાય. આજે કેવી રીતે સત સ્વરૂપ પરમાત્માના સર્વત્ર દર્શન કરવા એ આપણે પછી બતાવશે. પહેલાં તો બતાવ્યું કેવો સત સ્વરૂપ પરમાત્મા આ જગતમાં સર્વત્ર વ્યાપ્યો છે, એ આ જગત રૂપે અભિવ્યક્ત થયો છે. તો પહેલાં પરમાત્માએ ત્રણ મહાભૂત બનાવ્યા, એ ત્રણ મહાભૂતમાંથી આ જગત બનાવ્યું. અને જ્યાં પણ જુઓ ત્યાં આ ત્રણ મહાભૂતની લીલા દેખાય. અને ત્રણ મહાભૂત કારણ કે પરમાત્મા જ બન્યો છે માટે પરમાત્માની લીલા દેખાય. આમ સર્વત્ર સત સ્વરૂપ પરમાત્માના કેમ દર્શન કરવા એ આપણને દેખાડે છે. પછી પહેલાં આ સર્જન કર્યું, અધ્યારોપ કરો, પછી કેમ અપવાદ કરવો એ સમજાવશે. હવે આપણે આપણા અનુભૂતિ પ્રકાશ ગ્રંથમાં આવીએ. પિસ્તાળીસમાં શ્લોકમાં આકાશ વાયુ પ્રાક સૃષ્ટૌ ઇતિ પ્રોવાચ તિત્તિરે દિંમાત્ર મારુણિ સૃષ્ટેહ વક્તુમ તેજ ઉદયત. હવે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ મહાભૂતની ઉત્પત્તિ આપણને છાંદોગ્યમાં વર્ણન છે, બે અન્ય ઉપનિષદમાં પણ વર્ણન છે. એમાં તૈતિર ઉપનિષદમાં એવું વર્ણન આવે છે કે પરમાત્માએ પાંચ મહાભૂત ઉત્પન્ન કર્યા, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે પરમાત્માએ ત્રણ મહાભૂત ઉત્પન્ન કર્યા, અગ્નિ, જળ અને પૃથ્વી. પેલો બે બેનું શું થયું? કયું સાચું માનવાનું? પાંચ મહાભૂત સાચા માનવાના કે ત્રણ મહાભૂત સાચા માનવાના? એટલે આ ઉદ્દાલક ઋષિ આવું કેમ કર્યું? પાંચ મહાભૂત ને બદલે ત્રણ મહાભૂતનું જ કેમ વર્ણન કર્યું? એટલે પ્રશ્ન થયો, આકાશ વાયુ પ્રાક સૃષ્ટયો એથી પ્રવાચ તિત્તિરી. તિત્રી ઋષિ કહો કે તૈત્રી ઉપનિષદ કહો, એમાં તો એવું વર્ણન આવ્યું કે અગ્નિ, જળ, પૃથ્વી આ ત્રણ મહાભૂતોનું સર્જન કરતા પહેલા અને આકાશ અને વાયુ એ મહાભૂતોનું પણ સર્જન કર્યું હતું. તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત છે. બે પાપનો આત્મામાંથી આકાશનો ઉદ્ભવ થયો. આકાશાદ વાયુ, એમાંથી વાયુ, એમાંથી અગ્નિ, એમાંથી જળ. એ પેલા ત્રણ સર્પમાતા આવે છે, તેને પણ અગ્નિ, જળ, પૃથ્વી છે, અહીં પણ છે. એની આગળ પેલા બે મહાભૂત આકાશ અને વાયુ એનો અહીંયા આગળ ઉલ્લેખ નથી. એવું તો ના કહો કે પેલો સાચો ના ખોટ, એવું તો ના કહે, બધા સાચા હોય. એટલે પ્રશ્ન છે આને કેમ સમજવું? ઉદ્દાલક ઋષિએ પેલા બેન બાદબાકી કેમ કરી? ઓપ્શનમાં કાઢી નાખ્યા. ત્યાં પાંચે પાંચ મહાભૂતોનું વર્ણન થયું, અહીંયા ત્રણનું બેન ઓપ્શનમાં કાઢી નાખ્યું. એવું કેમ કર્યું હશે? ઓપ્શન કઢાય તો કાઢવું. ટૂંકમાં બધા પ્રશ્નો લખ્યા વગર ચાલે હોય તો બધા શું કામ લખવા, જવાબ શું કામ આપવા?
પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપવાથી પણ કામ ચાલતું હોય તો બધા શું કામ આપવા? એટલે દિંગ માત્રમ આવણી સૃષ્ટે વક્તું, સૃષ્ટે દિંગ માત્રમ વક્તું, આરુણી કહો કે ઉદ્ધારક ઋષિ કહો, આરુણ અરુણ ઋષિના પુત્ર, જે ઉદ્ધારક એટલે કે શ્વેતકેતુના પિતા એટલે કે ગુરુ, એમણે જોયું કે ભાઈ બધું જ વર્ણન કરવાની જરૂર નથી, જરૂરી વર્ણન કર્યું એટલે આપણે સમજી લઈએ, બાકીનું આપણે સમજી લેવાનું. લિંગ માત્ર માત્ર દિશા સૂચન કર્યું. મેં કહ્યું ને કે રામાયણની અંદર બધી જગ્યાએ બધું વર્ણન ના આવે, રામ છે રામાયણ વાલ્મીકી રામાયણ તો છે અથવા તો ઇતિ બધું વર્ણન આવે, પણ ભાગવતમાં એ રામાયણ તો એ આખું લગભગ ભાગવત બાજુમાં રહી જાય. રામાયણના 24 શ્લોકો છે, આખું રામાયણ ભાગવતમાં લખવા જાય તો ભાઈ જે મુખ્ય વિષય છે શ્રી કૃષ્ણનો એ તો બાજુમાં રહી જાય ને, એટલે એ મુખ્ય વિષય તો વર્ણન, પણ આપણે સાથે સાથે ભગવાનના બધા અવતારોનું પણ વર્ણન કરવું છે. એટલે શ્રી રામજીનો અવતાર છે એનું વર્ણન પણ કરવું છે, પણ એ ભગવાન અવતાર હતા એમની આ લીલાઓ હતી, માત્ર દિશા સૂચન કરે એટલે અગત્યના અંશ લઈને વર્ણન કરી દે, સમજી લેવાનું કે બાકી બધું થઈ ગયું. પુત્ર કામેષ્ઠનું વર્ણન કરે ના, આ બધું વર્ણન ના હોય, મંત્રાનો આનંદ આ બધું વર્ણન ના પણ હોય, ભગવાન વનમાં ગયા અને આટલા પરાક્રમો કર્યા, બે ચાર વસ્તુ લખી ભાઈ એ બધું સમજી લેવાનું, આખું રામાયણ એ શું ભાઈ દિશા નિર્દેશ. કોઈ પૂછે આપણને કે મંદિર કઈ બાજુ આવ્યું તો છેક આપણે એને લઈને જઈએ એમ બતાવે કે આમ જવાનું તો ચાલે, એટલા જ કામ ચાલતું હોય તો પછી છેક એની સાથે જવાની જરૂર નથી, એટલે ન ચાલતું જવું પણ જોઈએ, પણ એટલા ચાલતું હોય તો દિશા નિર્દેશથી કામ થતું હોય તો છેક સુધી જવાની જરૂર નથી. તેવી રીતે આરુણી ઋષિએ જોયું કે ત્રણ મહાભૂતના વર્ણનથી પણ આ સર્જનનો નિર્દેશ થઈ ગયા છે આપણું મુખ્ય કામ, એટલે તેથી 5 મહાભૂતના વર્ણનની જરૂર નથી, 3 મહાભૂતના વર્ણનથી પણ જે સૃષ્ટિનું વર્ણન થઈ જાય છે, એટલા માટે દિશા નિર્દેશ માટે આરુણી ઋષિ માત્ર 3 મહાભૂતોનું વર્ણન કરે. અથવા બીજું પણ અહીંયા આગળ કારણ આપે છે એ એમની વિશેષતા છે, એટલે આ બહુ લાંબી ચર્ચા ચાલી છાંદો બ્રહ્મસૂત્રમાં કે 3 વર્ણ 3 મહાભૂતને મુખ્ય ગણી અને પછી પેલા તૈત્રીય ઉપનિષદ કે 5 3 તું કર કે એના 5 ગણીને 3 ના 5 ગણવા એમ ચર્ચા ચાલી, પછી નક્કી થયું કે 5 મહાભૂત ગણવા, ભલે 3 કયા હોય પણ પહેલાં આકાશ પછી વાયુ પછી અગ્નિ એ પ્રકારે ઉત્પત્તિ થયું એવું આપણે માનવા સમજવાનું, તો બંને ઉપનિષદ કહે છે એમાં સમન્વય થઈ જાય. હવે 46મા શ્લોકમાં ગ્રંથકાર કહે છે કે આ 3 મહાભૂતનું જ માત્ર વર્ણન કર્યું એનું બીજું પણ કારણ હોઈ શકે, એટલે બીજું અર્થઘટન પણ આપણે કરી શકીએ. કહ્યું તો 46મા શ્લોકમાં કહે છે બ્રહ્મોપલક્ષણાયૈવ સૃષ્ટિ સર્વત્ર કથ્યતે જગતાકીયતાપ્યેતત શક્યં લક્ષયિતુમ ખલુ. સૃષ્ટિ સર્વત્ર કથ્યતે, ઉપનિષદમાં જ્યાં પણ આ જગતના સર્જનનો અર્થાત સૃષ્ટિનું વર્ણન આવે તો શેના માટે ઉપનિષદ આ સૃષ્ટિનું વર્ણન કરતું હશે? શું આપણને 5 મહાભૂતનું જ્ઞાન આ બધા આ બધાનું જ્ઞાન આપવા માટે? તો કે નહીં, આ સૃષ્ટિનું વર્ણન શેને માટે છે? બ્રહ્મનું જ્ઞાન પ્રદાન કરવા માટે. એટલે કે આ સૃષ્ટિના રૂપમાં બ્રહ્મ જે છે એ કહેવા માટે. જેવી રીતે આખું આપણું વર્ણન કરે કે ભાઈ કંઠી કેવી રીતે બને, તો કેવી રીતે સોનીએ પહેલાં એક લગડી લીધી, એમાંથી પછી એક મોટો સળિયો બનાવ્યો, એમાંથી પછી એક તાર બનાવ્યો, એમાંથી પછી કળીઓ બનાવી, એમાંથી પછી કંઠી બનાવી, એમ આપણે લાંબુ વર્ણન પણ કરીએ
તો આ પ્રકારે વર્ણન કરવાનું પ્રયોજન શું છે? એક જ પ્રયોજન, આ કંઠી એ સોનું જ કંઠી છે. દરેક દરેક અવસ્થામાં સોનું જ છે, ભલે નામ રૂપ બદલાય કરતા હોય. એને સળીઓ કહો, એને તાર કહો, એને કડી કહો, એને કંઠી કહો, આ નામ રૂપ બદલાય કરે, સર્વત્ર શું છે? સોનું જ છે. મંદિરથી આ બધા જ રૂપને તેવી રીતે બીજા અલંકારનું વર્ણન આવે તો આ બધા અલંકારના રૂપમાં સોનું જે છે એ કહેવાનું પ્રયોજન છે. એટલે ક્યાંક ક્યાંક લાંબુ સોનું વર્ણન કરે, ક્યાંક ક્યાંક કહે કે ભાઈ અમારી આ સોની આટલા ઘણા બનાવી દીધા, પણ એ બધું પ્રયોજન છે. આ બધા ઘણા રૂપમાં સોનું જે છે, એટલે કે સોનાનું જ્ઞાન આપવા માટે આપણને ઘરેણાના સર્જનનું વર્ણન કરે છે. ઘરેણાના સર્જનનું વર્ણન આપણે ઘરેણા બનાવતા શીખીએ એટલા માટે નથી કે પોતાને કેવા ઘરેણા બનાવતા આવડે છે એ કુશળતાનું પ્રદર્શન કરવાનું પણ પ્રયોજન નથી. એટલું જ પ્રયોજન છે કે જો ભાઈ આ બધા ઘરેણા રૂપમાં સોનું છે. તેવી રીતે ભગવાને જગતનું સર્જન કેમ કર્યું ને કેમ ના કર્યું, ભગતનું શું છે? એણે પોતાનામાંથી સર્જન કર્યું. એટલે કે આ સર્જનના રૂપમાં એ પરમાત્મા પોતે જ અભિવ્યક્ત થયો છે. માટે જે કંઈ છે એ પરમાત્માની જ લીલા છે. આ સર્વ બ્રહ્મ છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે એ કહેવા માટે સૃષ્ટિનું વર્ણન છે. સર્વ બ્રહ્મ ઉપલક્ષણાય એવ, આ સૃષ્ટિના વર્ણન દ્વારા છેવટે બ્રહ્મનું જ્ઞાન આપવાનું પ્રયોજન છે. સૃષ્ટિનું જ્ઞાન આપવાનું નહીં. સૃષ્ટિ સત્ય છે કે મિથ્યા છે? સૃષ્ટિ સત્ય છે કે મિથ્યા છે? તો મિથ્યાનું જ્ઞાન આપવાથી જીવનમાં આપણે શું મળવાનું છે? તો મિથ્યાનું લાંબુ ચોડો વર્ણન કરવા અર્થે મિથ્યાનું શેનું વર્ણન કરે? કારણ કે મિથ્યા પણ આમ છેવટ આપણા સત્ય તરફ લઈ જનારું છે. એ મિથ્યાના વર્ણન દ્વારા આપણે છેવટ તો સત્યનું ઉપદેશ કરવાનું પ્રયોજન છે. ઉપનિષદમાં આ સૃષ્ટિના જગતના સર્જનના વર્ણનમાં જગતને સત્ય સમાવવું કે જગત આવું છે એવું નથી એવું કહેવાને કરતા આ જગતના રૂપમાં પરમાત્મા જે છે એ કહેવાનું પ્રયોજન છે. એટલે દરેક ઉપનિષદ જુદા જુદા ઉપનિષદમાં આપણને સૃષ્ટિનું જુદા જુદા પ્રકાર વર્ણન મળે. અહીં તો એના સરખું છે, બીજે બધું તો એ જુદા પ્રકારનું વર્ણન મળે. ત્યાં પ્રશ્નોપનિષદમાં વળી જુદા પ્રકારનું વર્ણન મળે, અહીતરે ઉપનિષદ વળી જુદા પ્રકારનું વર્ણન મળે. એટલે અમારો મોટો કોક એન્ડ બુલ સ્ટોરી, ટૂંકમાં આ તો બધી કથા હોય છે. એ ખરેખર શું હતું? અહીતરે ઉપનિષદ વર્ણન કર્યું એવું વર્ણન, એવું ભગવાને એ રીતે સર્જન કર્યું કે પ્રશ્નો વર્ણન એ પ્રકારે સર્જન કર્યું કે આ છંદો એ પ્રકારે સર્જન કર્યું કે તૈતરે કઈ પ્રકારે ભગવાને સર્જન કર્યું? જુદા જુદા ઉપનિષદમાં સર્જનની પ્રક્રિયા એનું વર્ણન જુદા જુદી રીતે આવે છે. એટલે કયું સાચું માનવું એ કે ભાઈ એ બહુ માથાકૂટમાં ના પડે છે. એ બધું વર્ણન પ્રયોજન શું છે એટલું જ કહેવા માટે જે કાંઈ છે એ બ્રહ્મ છે એ કહેવાની જાત જાતની રીત હોય. દરેક જણ પોતાની રીતે આ વસ્તુ કહે, કથા જ કહેવાની એમ છે વડે તો. એટલે કથાકારો જુદી જુદી રીતે કથા કરે. આ સૃષ્ટિ જે કથા છે, કથા ઉપનિષદ કથા કરે છે. શું કહેવા માટે? આ સર્વ બ્રહ્મ છે. એટલે જુદા ઉપનિષદો જુદી જુદી રીતે કથા કરે છે. એ બધાની પાછળ પ્રયોજન શું છે? સૃષ્ટિનું જ્ઞાન આપવાનું નહીં, બ્રહ્મનું જ્ઞાન આપવાનું પ્રયોજન છે. કે કેવી રીતે સૃષ્ટિમાંથી આપણે બ્રહ્મને જાણી શકીએ? અહીંયા આપણે કહે છે કે જો મેં આ પૃથ્વી તત્વ જોયું તો કે હા, પૃથ્વી તત્વમાં જરા આપણે સૂક્ષ્મ નજર કરો તો શું જણાશે? જળ તત્વ. કારણ કે પૃથ્વી જળમાંથી ઉત્પન્ન થઈ છે. તો જળ તત્વ બરાબર નજર કરો શું જણાશે? અગ્નિ તત્વ. કારણ કે આ જળ અગ્નિમાંથી જન્મ્યું છે. અને અગ્નિને જરા સૂક્ષ્મ જોશો તો શું જણાશે? સત જણાશે. કારણ કે અગ્નિ સતમાં જ ઉત્પન્ન થયું છે. એટલે આ પ્રકારની
એક સર્જનની પ્રક્રિયા બતાવે, પછી બીજી એક ઉપાય, એક અધ્યારોની પ્રક્રિયા બતાવે, બીજી અપવાદની પ્રક્રિયા બતાવે, વિરુદ્ધ ક્રમ. આ ક્રમનું વર્ણન કરવાનું પ્રયોજન શું છે? આ ઉલટા ક્રમથી આપણે મૂળે પહોંચી શકીએ. મૂળમાંથી ક્રમ દ્વારા બતાવ્યું કે કેમ આખું વૃક્ષ ફેલાય, તો વૃક્ષ દ્વારા મૂળમાં કેમ જવું, આપણને છેવટે બ્રહ્મનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું, આ સૃષ્ટિમાંથી એના કારણમાં, આ કાર્યમાંથી કારણમાં કેમ જવું, જે આપણે અનુભવીએ છીએ કારણ કાર્ય છે, અગત્યનું શું છે કારણ છે, અનુભવી છે ઘડો છે, અગત્યનું શું છે માટી. તો ઘડાના વર્ણન દ્વારા છેવટે એનું પ્રયોજન શું છે? આપણને માટીનું જ્ઞાન આપવાનું કે જો એ માટી ઉપાદાન કાંઈ, આ ઘડાને તો બરોબર જો શું જણાય છે, માટી જણાય છે. આમ માટી પર ઘડાનો અધ્યારોપ કરવામાં આવ્યો અને ઉપદેશમાં આ ઘડાના અપવાદ દ્વારા માટીનો ઉપદેશ કરાય છે અને એ બતાવશે અધ્યારોપ અપવાદ. સૃષ્ટિ શું છે? અધ્યારોપ છે. ઉપદેશ શું છે? અપવાદ છે. તેથી એક ક્રમ બતાવે, જેથી ઉલટા ક્રમથી આપણે એના મૂળમાં પહોંચીએ. મૂળમાંથી કેવી રીતે જગત સર્જાય એ બતાવે, જે ઉલટા ક્રમથી આપણે કહીએ તો મૂળમાં પહોંચીએ અને મૂળને જાણીએ. એટલે બધી દરેક જગ્યાએ કદાચ ક્રમ જુદી જુદી પ્રકારના હોય, પણ ક્રમ તો હોય. સપ્રાણ અસૃજતા પ્રાણ શ્રદ્ધાં ખમ વાયુ વગેરે વગેરે, એમ પ્રાણનું સર્જન કર્યું, શ્રદ્ધા પંચમહાભૂત એ પ્રકારનું વર્ણન કર્યું. એટલે આમ પાછા ઉલટા ક્રમમાં આપણે ત્યાં સુધી પહોંચીએ. અહીં આ રીતે વર્ણન કરે તો ઉલટા ક્રમમાં. આમ ઉપનિષદો જુદા જુદા ક્રમમાં આ જગતનું સૃષ્ટિનું વર્ણન કરે છે. એમાં સૃષ્ટિ બહુ મહત્વની નથી, કેવી રીતે આ સૃષ્ટિ દ્વારા આપણે એના મૂળ કારણને જાણી શકીએ એનું પ્રયોજન છે. બધી જગ્યાએ મૂળ કારણ તો બ્રહ્મ જ છે. એટલે આ સૃષ્ટિ શેના માટે છે? આપણને બ્રહ્મનું જ્ઞાન કરવા માટે છે. એટલે સૃષ્ટિ સાથે એવો વ્યવહાર કરવો જોઈએ જેથી સૃષ્ટિ આપણી ગુરુ બને. એટલે ભગવાન આપણને કહે કે જો આ જગત છે ને એ ભોગભૂમિ નથી, એ ભોગ આ જગતના પદાર્થો ભોગવવા માટે નથી, શેને માટે છે? એ તો આરાધના માટે છે. તું કર્મ કરે ત્યારે જગતને કેમ ભોગવવું એ પ્રયોજન રાખવાને બદલે જગતની પૂજા કેમ કરવી એવું પ્રયોજન રાખ. તો જગત તને અનુકૂળ બનશે અને તને દર્શન કરાવશે. એને તું જે પૂજવાનું છે એને ભોગવી એવી ભોગવી જોઈએ તો એ તો આપણો તિરસ્કાર થઈ જાય, એનો તિરસ્કાર થાય, આપણો તિરસ્કાર થાય. કોઈ પૂજનીય વસ્તુ હોય, ભગવાન નૈવેદ્ય ચડાવવાનું છે, લાડુ બનાવ્યા તો આપણે જોઈએ એની તરફ, હા લાડુ ચાલો. એટલે જે ખરેખર તો પૂજનીય વસ્તુ છે એને ભોગ્ય વસ્તુ ગણો, બરો અપરાધ છે ને. તેમ આ જગતમાં તો ઈશ્વર પ્રગટ થયો છે. આ જગત શું છે? ખરેખર પૂજનીય છે, આરાધનીય છે, એની પૂજા કરવાની છે, એની આરાધના કરવાની છે. એનામ કર્મયોગ, જે કર્મ કરો એ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરો. એટલે આ જે છે એ ઈશ્વર છે એ પ્રકારની બુદ્ધિથી કરો તો એક દિવસ તમને એમાં ઈશ્વરના દર્શન થશે. આ તો ભોગ્ય પદાર્થ છે એના માટે કેમ ખાવું ને કેમ ભોગવું એ જાતે એની સાથે વ્યવહાર હોય તો આપણે તો તિરસ્કાર કરીએ છીએ. આપણે તિરસ્કાર કરીએ તો આપણો તિરસ્કાર થાય, આપણે આદર કરીએ તો આપણો આદર થાય. એટલે ભગવાન શીખવે છે કેવી રીતે દુનિયાનો આદર કરવો, કર્મ દ્વારા કેવી રીતે અને સમર્પણ કરવું. સ્વકર્મણ તમ અભ્યર્થ્ય સિદ્ધિ વિંદતિ માનવ, પોતાનું કર્મ છે એ દ્વારા આ ઈશ્વરની અર્ચના કરતા કરતા મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે. એટલે ટૂંકમાં સૃષ્ટિનું પ્રયોજન શું છે? ઈશ્વરનું જ્ઞાન કરાવવાનું. ભક્તિમાં હોય તો એની આરાધના કરતા કરતા જ્ઞાન પ્રાપ્ત કરો, વિચાર હોય તો એની ઉલટા ક્રમથી તમે પ્રાપ્ત કરો.
યોગ હોય તો ધ્યાનમાં એને જુઓ. આમ બધા આચાર્ય જુદી રીતો બતાવે, બધાની પાસે પ્રયત્ન ઈશ્વરને બ્રહ્મને કેમ જાણવો. એટલે એ કહે છે આ શ્લોકમાં કે બધી જગ્યાએ સૃષ્ટિનું વર્ણન તો માત્ર કેવી રીતે આપણે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરીએ એ માટે જ છે. એટલે વર્ણનને બહુ મહત્વ ના આપવું, એનું પ્રયોજન શું છે, કેવી રીતે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ પ્રયોજનથી સૃષ્ટિનું વર્ણન છે. એટલે સૃષ્ટિની અંદરના વર્ણનમાં બહુ વાંધા બાચકા ના પાડવા, ટૂંકમાં એની અંદર આવા નાના મોટા ભેદ રહેવાના છે. કે દરેક ગુરુ પોતાને શિષ્યને સમક્ષમાં રાખીને એની બુદ્ધિમાં કેમ ઉતરે એ પ્રકારે વર્ણન કરે. એટલે ગુરુ શિષ્યનું હંમેશા બધું કોમ્બિનેશન જુદું જુદું હોય, અને તેથી આ વર્ણન જુદું જુદું હોય. તમે એકનું એક જ મેથેમેટિક્સ હોય, જુદા જુદા ગણિતના શિક્ષકો તમે જોજો જુદી રીતે શીખવાડે છે, દરેક દરેક જુદી જુદી હોય. આ વિદ્યાર્થી કેવી રીતે આ વસ્તુ ગ્રહણ કરે એને ધ્યાનમાં રાખીને એની પદ્ધતિ અપનાવશે. અને પણ પેલું તો આમ શીખવાડે, તું આમ કેમ એ શીખવાની રીત અગત નથી, એનું પ્રયોજન શું છે, આ કેવી રીતે શીખે છે, તેવી રીતે સૃષ્ટિના વર્ણન પ્રયોજન શું છે, કેવી રીતે આપણે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરીએ સૃષ્ટિ દ્વારા, સૃષ્ટિ દ્વારા કેવી રીતે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરીએ એ પ્રયોજન છે. તેથી સૃષ્ટિની વિગતો બહુ વિગતોમાં ફેરફાર હોય એ મહત્વનું નથી, એ દ્વારા શું જાણવાનું છે એ મહત્વનું છે. બ્રહ્મોપલક્ષણાય એવ સૃષ્ટિ સર્વત્ર કથ્યતે, બધી જગ્યાએ બ્રહ્મને ઉપલક્ષણ એટલે બ્રહ્મનું જ્ઞાન છેવટે પ્રદાન કરવા માટે બધી જગ્યાએ સૃષ્ટિનું વર્ણન છે. તેથી એને વિગતોનું મહત્વ નથી, આખી સૃષ્ટિનું મહત્વ જગતા કિયતા આપી. એટલે અહીંયા આગળ ઉદ્દાલક ઋષિએ જગતના કેટલાક અંશનું વર્ણન કર્યું, પંચ મહાભૂતનું વર્ણન કરવા બદલે ત્રણ મહાભૂતના કેટલાક અંશનું વર્ણન કર્યું. અગત્યનું શું છે એ દ્વારા, જેવી રીતે ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં વિભૂતિનું વર્ણન કરે, કેટલું વર્ણન કરે, એ સદુદ્દેશ પ્રોક્ત વિભૂતે વિસ્તરો મયા, ભગવાન કે આટલું લાંબુ વર્ણન કર્યું તો પણ મારે વિભૂતિ એક અંશે જ મેં તો વર્ણન કર્યું છે. કારણ કે હે અર્જુન, તું ઈચ્છે જે પ્રમાણે હું જો વિસ્તારથી વર્ણન કરું તો આખી જિંદગી આપણે બેસે તો એ પત્તો ના લાગે. નાંતોસ્થિમો દિવ્યાના વિભૂતિનામ પરંતપ, હે પરંતપ, મારી દિવ્ય વિભૂતિનો અંત જ નથી, એટલે તને એક અંશનું વર્ણન કર્યું શેને માટે, બધું હું જ છું. બધું હું છું કહેવા માટે પાંચનું વર્ણન કરો, પચીસનું કરો, પચીસમાં દેખાડો, પંચોતેરમાં દેખાડો, સોમાં દેખાડો, છેવટે દેખાડવાનું શું છે, આ બધામાં ભગવાન છે એટલે બધામાં છે. આ પાંચમાં જોયો એટલે રીત બતાવી કે આ રીતે બીજા પણ જોવું, દિશા નિર્દેશ થયો. એટલે આની અંદર કોઈ વિરોધ નથી. ટૂંકમાં તૈત્તિરીય ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદના વર્ણનમાં જો આપણને ફેરફાર જણાતો હોય તો એ ફેરફાર કે વિગતનો મહત્વનો નથી, કારણ કે પ્રયોજન તો સૃષ્ટિ દ્વારા બ્રહ્મનું જ્ઞાન, બ્રહ્મનો ઉપદેશ કરવાનો છે. અને એ જગતને એક અંશથી પણ બ્રહ્મનો નિર્દેશ થઈ શકે, એટલે એ પૂરને બ્રહ્મ નિર્દેશ થાય એટલા પૂરતું આરણી ઋષિએ વર્ણન કર્યું, બહુ લાંબુ જણું ના કર્યું. એમ પણ આપણે દેખાય છે શું, આપણે સૌથી વધારે મહત્વનું શું છે, આંખોથી દેખાય સૌથી મહત્વનું છે. આકાશ તત્વ છે તો ખરું, એ તો ખબર જ નથી પડતી છે છે કે નહીં એને વિશે વાદ વિવાદ છે. કેટલાક લોકો આકાશ તત્વ સ્વીકારતા એની પર છે, ચાલો છે, વાયુ તત્વ છે ખરું, પણ જોઈ તો ના જ શકાય, સ્પર્શરી જાણી શકે પણ જોઈ ના શકે. બાકી અગ્નિ જળ પૃથ્વી આ ત્રણ તત્વ કેવા છે, આપણે ત્રણેય જોઈ શકીએ, હવે જોયેલું એ જ જાણેલું, આપણને ખાતરી ક્યારે થાય વસ્તુ જોઈએ ત્યારે. ને જે જગત જોવાય છે ને એનું વર્ણન કર્યું આરણ્ય ઋષિ, અગ્નિ જળ અને પૃથ્વી આ ત્રણ મહાભૂત છે એ આપણે આંખોથી જોઈ શકીએ છીએ, અને તેથી એનું પર્યાપ્ત છે. બે બે મહાભૂત એમ દેખાતા નથી, એમ પણ એનું અનુમાન જ કરવાનું હોય, એટલે પછી એની રાવી છોડી ચર્ચામાં શું કામ પડવું, એટલે આટલું વર્ણન કર્યું.
વધીએ પછી તત્ તેજ અસૃજત તત તેજ ઐક્ષત એ તેજ તત્વે ઈક્ષણ કર્યું બહુશ્યામ પ્રજાય હું બહુ બની જાઉં હું ઉત્પન્ન થઉં તત આપ અસૃજન અપ અસૃજન અસૃજત એને જળનું સર્જન કર્યું એટલે તેજ તત્વ તો અગ્નિ તત્વ અગ્નિ સર્જન કર્યું અગ્નિ તો જળ જળ વસ્તુ સર્જન કેમ કરી શકે એ વાત સુરતાયુક્ત શ્લોકમાં કહે છે તેજસો ચેતનત્વે તેજ કંચુક સંયુતમ સદબ્રહ્મ પૂર્વવદ્વીક્ષ્ય સંકલ્પાત સસૃજે હ્યપઃ જો આ સ્પષ્ટતા અહીં કરી ઉપનિષદમાં વર્ણન કરવામાં આવ્યું કે તેજ તત્વ છે અગ્નિ તત્વ છે એણે આવી નિરીક્ષણ કર્યું કે લાવ હું પણ બહુ બની જાઉં હું પણ ઉત્પન્ન થાઉં એમ એમ કરીને એણે જળ તત્વનું સર્જન કર્યું તો પ્રશ્ન અગ્નિ સર્જન કેમ કરે છે અચેતન ભી અગ્નિ તો અચેતન છે અગ્નિ સર્જન ના કરી છે અચેતન વસ્તુ ના એ નિરીક્ષણ કેમ કરી શકે ઈક્ષણ કરવું જોવું સંકલ્પ કરવો એ તો ચેતન જ કરી શકે અગ્નિ તત્વ અચેતન છે એ જાણે કે ચેતન હોય એ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું એણે અગ્નિ તત્વએ ઈક્ષણ કર્યું એવી ક્યાં ચેતન છે એટલે કહે છે તેજ કંજુક સંયુતમ સદબ્રહ્મ પૂર્વોદ્વીક્ષ ભલે વર્ણન હોય અગ્નિનું પણ એ દ્વારા કોણ સંકલ્પ કરે છે સદબ્રહ્મ પરમાત્મા એટલે કે અગ્નિરૂપી કંચુક કંચુક એટલે વેશ પોશાક અંગરખો બખ્તર આ બધા અર્થ હતા એટલે અંગરખો કહો પોશાક કહો બખ્તર ઉપાધિ કહો વેશ કહો ભલે એમ કહ્યું હોય કે અગ્નિએ સર્જન કર્યું પણ ખરેખર તો અગ્નિનો વેશ ધારણ કરેલા પરમાત્માએ સર્જન કર્યું એવું સમજવાનું લક્ષણવૃત્તિ કહેવાય કોષા મંચંતે મંચાહા ક્રોશન કહેવાય મંચાહા ક્રોશંતે પેલા માછડાઓ બૂમા બૂમ કરે છે આપણે ખેતરમાં સવારે પણ ફરવા જઈએ ને બૂમા ખેતરમાં ચારે બાજુ બૂમા બૂમ થતી હોય પક્ષીને ઉડાડવા માટે કોઈ દેખાય નહીં આપણને પેલા માછડા ને માછડા જાણે બોલતા એવું લાગે આપણે માછડા પેલા બેઠા ત્યાંથી અવાજ કરે પક્ષીને ઉડાડવા માટે મંચાહ ક્રોશંતી આ માછડાઓ આક્રોશ કરી રહ્યા છે બૂમો પાડી રહ્યા છે માછડા બૂમો પાડે નહીં એટલે માછડા એટલા ત્યાં પહેલાં મનુષ્ય બૂમો પાડી રહ્યા છે અને શું કહે લક્ષણાવૃત્તિ કે માછડા બૂમો પાડે એવું તો સમજી ના શકાય ને એ તો લક્ષણાવૃત્તિ સમજવાનું કે માછડામાં બેઠેલા મનુષ્ય બધું હમણાં બધું વાવાઝોડું ચાલતું હતું ને બધું નીલોફર એ ક્યાં જતું હોય ખબર ના પડી પણ વચ્ચે એની હા ખબર ના પડી ક્યારે આવે ને ક્યારે ગયું વચ્ચેની બહુ વાતો ચાલતી હતી બહુ લોકો બહુ ગભરાતા નીલોફર વાવાઝોડું ત્યારે કોઈ કહેવાના મોકલ્યો સંદેશો એક સંવાદ સસરો અને જમાઈ વચ્ચેનો સંવાદ એ સસરો પોતાના જમાઈ ભાઈ પેલો વાવાઝોડાને શું સમાચાર છે જમાઈ કહે કે કંઈ નહીં એ તો ઘરે રસોઈ કરે છે અને લક્ષણાવૃત્તિ કહેવાય વાવાઝોડું કે રસોઈ આપણે એ વાક્યને ઘટાડવાનો પ્રયત્ન કરે વાવાઝોડું રસોઈ કરે છે એ તો પછી બેસે જ નહીં ને બીજા વાવાઝોડું છે ત્યાં આપણે બીજી કઈ વસ્તુ કહેવું છે કોણ વાવાઝોડું એટલે કોણ અને લક્ષણ તો આપણે આવો લક્ષણ બધો પ્રયોગ કરતા હોય રોજ બરોજના વ્યવહારમાં પણ તો અહીં પણ એમ ભલે કહ્યું હોય કે તેજ તત્વે અગ્નિ તત્વે ઈક્ષણ કર્યું પણ સમજવાનું કે અગ્નિરૂપી ઉપાધિ વહેલા ઈશ્વરે પરમાત્મા ઈક્ષણ કર્યું અમે રોજ કહીએ ને આપણે જો ને હું દાજી ગયો ગરમ પાણી પડ્યું મારું
પાણી પડે દાજ્યું, તો પાણી દજાડે નહીં, કોણ દજાડે છે? પાણી મારેલું અગ્નિ દજાડે છે. બોલે આપણે પાણી મોલીએ સમજીએ શું અગ્નિ. ચાથી દાજી ગયો જલ્દી ઉતાવળમાં, પણ ચા ના દજાડે, કોણ દજાડે? ચામાં રહેલો અગ્નિ. ચા દ્વારા અગ્નિ ઉપર, એનું ઉપલક્ષણ કરાય લક્ષણાવૃત્તિથી. તેવી રીતે ભલે ઉપનિષદ એમ કે તેજસ એટલે અગ્નિ તત્વએ જળનું સર્જન કર્યું, આપણે શું સમજવાનું? એ તેજ રૂપી તેજના વેશમાં રહેલા પરમાત્માએ સર્જન કર્યું. એટલે હંમેશા દર વખતે પરમાત્મા સર્જન કરે, બીજું કોઈ સર્જન કરે જ નહીં. ભલે એમ કહે કે અગ્નિએ સર્જન કર્યું, જળે સર્જન કર્યું, પહેલાં સમજવાનું શું? પરમાત્મા. ગીતા તો ત્યાં સુધી કહે છે, સર્વયોનિષકાઉન્તે મૂર્તયઃ સંભવંતિ આ તાસાં બ્રહ્મ મહાદ્યોનિ અહં બીજા પ્રદસ્પિતા. આપણે બધા સર્જન કરીએ છીએ ને, સંતતિને જન્મ આપીએ છીએ, આપણે એમ કે હું પિતા છું, હું માતા છું, ભગવાન કે જે કોઈ જગ્યાએ સર્જન થતો હોય એ કરનાર હું છું. સર્વયોની શુકાવંતે મૂર્તયઃ સંભવંતિ આ, બધી યોનિમાં જે કે મૂર્તિઓ એટલે સંતાનો જન્મે છે. તાસા મારી માયા છે, માતા છે અને હું પિતા છું. એટલે જે કોઈ જગ્યાએ જે કશું સર્જન થતું હોય એ કરનાર કોણ છે? ઈશ્વર. તે રૂપમાં રહેલો ઈશ્વર, તે ઉપાધિમાં કે તે વેશમાં રહેલો ઈશ્વર સર્જન કરે છે. તો અહીં પણ આ અગ્નિરૂપી વેશ ધારણ કરેલા, એટલે ટૂંકમાં પરમાત્મા પહેલાં વેશ વગરનો હતો, એકમેવા દ્વિતીયમ, ધીમે ધીમે વેશ ધારણ કરવા માંડ્યો. કયો? પહેલાં અગ્નિનો વેશ ધારણ કર્યો, પછી ઉપર જળનો વેશ ધારણ કર્યો, પછી પૃથ્વીનો વેશ ધારણ કર્યો, પછી આ બધું જગત બન્યું એ વેશ ધારણ કર્યો. એટલે દરેક વખતે આ બધા વેશમાં કોણ છે? એ પરમાત્મા છે. વર્ણન વેશનું કરે છે પણ એ દ્વારા પ્રયોજન શું છે? એ વેશમાં રહેલા પરમાત્માને કેવી રીતે ઓળખવો, બસ. પછી વેશનું, વેશની વિગતો અમારી વર્ણન છે, પેલા એ વિગતો મહત્વની નથી. મહત્વ શું છે? એ દ્વારા પરમાત્માનો બોધ થઈ રહ્યો છે. તેજ કંચુક સંયુતમ સદબ્રહ્મ. તો પહેલાં જેમ બ્રહ્મ તદ ઐક્ષત બહુશ્યામ પ્રજાય તદ તેજ અસૃજત. પહેલાં વર્ણન આવ્યું કે પરમા સત સ્વરૂપ પરમાત્મા ઈક્ષણ કર્યું કે હું બહુ બની જાઉં, હું સાહેબ ઉત્પન્ન થઉં, એમ કરીને તેજસ એટલે અગ્નિ તત્વનું સર્જન કર્યું. એ જ પરમાત્માએ ફરી ઈક્ષણ કરીને જળ તત્વનું સર્જન કર્યું. એ જ પરમાત્માએ વળી પાછું અગ્નિ પાછું આગળ કહે છે. આ બધાનું પ્રયોજન શું છે? આવું કેમ સ્પષ્ટ કર્યું? આવું વાંચે ને પેલો સાંખ્ય કે જો આ અગ્નિએ સર્જન કર્યું, જળ જોયું, આ જળ અગ્નિએ સર્જન કર્યું. અમે કહીએ છીએ ને પ્રકૃતિ સર્જન કરે છે, એટલે વેદાંત કે ને ભાઈ આ અગ્નિ તત્વ એ સર્જન જે કર્યું એ વેશ્વ નહેરા ચૈતન્યએ સર્જન કર્યું છે. સર્વત્ર સર્જન તો ચૈતન્યનું જ હોય તેમ આગળ કહે છે. અપકંચુકમ અપકંચુકમ બ્રહ્મ પૃથ્વીમ અન્ય હેતુમ કલ્પયત તેજો બન્નેભ્ય એતેભ્ય દેહ બીજાનિ જગ્મિરે. તો આ રીતે અગ્નિરૂપી વેશ ધારણ કરેલા પરમાત્માએ તેજનું સર્જન કર્યું, અરે જળનું સર્જન કર્યું. પછી અપકંચુકમ બ્રહ્મ એ જળરૂપી વેશ ધારણ કરેલા પરમાત્માએ પૃથ્વી અકલ્પયત એણે પૃથ્વી તત્વનું સર્જન કર્યું. ઉપનિષદમાં કે અન્નનું સર્જન કર્યું. તમે પૃથ્વી કહો છો, ઉપનિષદ અન્નનું સર્જન કેમ કર્યું? કે અન્ન હેતુ. ત્યાં આગળ પૃથ્વીને બદલે ઉપનિષદ અન્ન શબ્દનો પ્રયોગ કરે છે. કહ્યું ને આગળ કે કાર્યવાચી કારણ માટે કાર્યવાચી શબ્દનો પ્રયોગ છે. એટલે કારણ કે પૃથ્વી અન્નનું કારણ છે એટલે અન્ન કાર્ય છે. એટલે ક્યારેક કાર્ય માટે કારણનો પ્રયોગ કરે, ક્યારેક કારણ માટે કાર્યનો પ્રયોગ કરે. આમ ત્રણ મહાભૂત સર્જાઈ ગયા.
હજી ત્રણ મહાભૂત પોતાની સૂક્ષ્મ અવસ્થામાં છે, શુદ્ધ અવસ્થામાં છે. તો આગળ વર્ણન કરે છે, નહીં તો કહ્યું તેજો બંને બેતેભ્ય દેહ બીજા જગ્ય હિતેભ્ય તેજ, તે ત્રણ વસ્તુ છે, તેજો બંને બંને તેજસ અબ અન્ન, તેજો બંનેભ્ય એતેભ્ય આ ત્રણ જે મહાભૂત છે એમાંથી દેહ બીજાની જગ્ય રે, એ પરમાત્માએ આ દેહના બીજ છે એ બીજને ઉત્પન્ન કર્યા. એટલે આ ટીકાકાર માને છે કે ત્રિવૃત્કૃતેભ્ય જીવાવિષ્ટેભ્ય ભૂતેભ્ય, આ પરમાત્માએ આ ત્રણ દેહના બીજને ઉત્પન્ન કર્યા, પણ દેહ તો સ્થૂળ છે માટે સૂક્ષ્મ મહાભૂતમાંથી ના સર્જાય. એટલે એવું સમજવાનું કે સૂક્ષ્મના પહેલાં સ્થૂળ ત્રણ ત્રિવૃતકરણ કર્યું, સ્થૂળ કર્યા પછી એમાંથી દેહ બીજનું સર્જન કર્યું, એવું સમજવાનું. ક્યાં દેહ બીજ છે? જરાયુ છે, અંડ છે, ઉદ્ભિદ જાણે એ રીતે. તો કયા ત્રણ પ્રકારના દેહ છે એનું વર્ણન કરે છે? જરાયુ જાંડ જોદ્ભી જાણે ઇતિ બીજત્રયં ખલો જીવરૂપ પ્રવેશાર્થં ઐક્ષત બ્રહ્મ દેવતા. આ ત્રણ પ્રકારનું દેહનું બીજ કે ત્રણ પ્રકાર દેહ કયા છે? જરાયુ છે, આંડ છે, ઉદ્ભિજ છે. બોલું ઉપનિષદ નો ક્રમ હતો આંડ છે, જીવ છે, ઉદ્ભિદ છે, ત્યાં આવ્યું ગયું શું જળાયુ છે, અંડ છે. આ ક્રમ સામાન્ય આ ક્રમ હોય છે. જળાયુ છે એટલે મનુષ્યો પશુઓ વગેરે જે જળાયુમાંથી જન્મ્યા છે, પક્ષીઓ વગેરે જે અંડમાંથી જન્મેલા છે, બીજા બધા જીવો પક્ષીઓ વનસ્પતિ પૃથ્વીમાંથી જન્મેલા છે, એ જેવો જે શ્વેતમાંથી જન્મેલા છે. અહીં ત્રણનું વર્ણન ચાલે, પણ ત્યાં તો ચારનું વર્ણન, ત્રણનું કેમ? ત્રણથી ચાલતો ચારનું વર્ણન ના કરો. ચાર ત્રણ ત્રણ છે બધું, મહાભૂત પણ ત્રણ, દેહ પણ ત્રણ પ્રકારના, બધું ત્રણ ત્રણ છે. એટલે એની સાથે બરોબર આમ પ્રાસ બેસે માટે એની ત્રણનું વર્ણન કરવામાં આવ્યું. ચારને ત્રણ ચારનું ઉપલક્ષણ છે માની લેવાય, એટલે બધા સ્વેદ છે ને અંદાજમાં ઉમેરી દેવાના એમ કરીને થઈ જાય. જરાયુ છે, અંડ છે, ઉદ્ભિદ જાણી બીજત્રયમ ખલુ. જીવ પ્રવેશાર્થમ, પરમાત્મા આ ત્રણ પ્રકારના દેહમાં જીવ રૂપે પ્રવેશ કરવા માંગે છે, તે માટે બ્રહ્મદેવતા ઐક્ષત. બ્રહ્મદેવતા એ સત્સ્વરૂપ પરમાત્માએ ઈક્ષણ કર્યું, એને આખું જોયું કે હા મારે જીવ રૂપે પ્રવેશ કરવો છે. ક્યારે પ્રવેશ થાય? આ ત્રણ પ્રકારના દેહ તૈયાર થાય ત્યારે. એ ત્રણ પ્રકાર દેહ તૈયાર ક્યારે થાય? એ ત્રણ સ્થૂળ મહાભૂત હોય ત્યારે. એ સ્થૂળ ત્રણ મહાભૂત ક્યારે હોય? આ ત્રણનું ત્રિવૃતકરણ થાય ત્યારે, તો સૂક્ષ્મ સ્થૂળ થાય. આ બધું જોઈને પછી એક પછી એક એમણે પગથિયા ક્રમ પ્રમાણે થયું બધું. જીવરૂપ પ્રવેશાર્થમ, જીવરૂપેણ પ્રવેશાર્થમ, જીવરૂપ પ્રવેશ કરવા માટે ઐક્ષત. આ ત્રણ જે દેહ છે એ દેહનું ઐક્ષણ કર્યું કે આ ત્રણ દેહ હું છેવટે સર્જીશ, એ ત્રણ દેહને ધ્યાનમાં રાખીને પછી ત્રિવૃતકરણ કર્યું અને ત્રણ દેહનું સર્જન કર્યું. કે છે આગળ એ વસ્તુ, દૃષ્ટ્વા ભૂય ઇહોત્પન્નાઃ તેજો
तेजो मन्नाक्ष देवता एकैकां त्रिवृतं तासु कुर्वे देहादि सृष्टये। दृष्ट्वा भूय इहोत्पन्ना तेजो मन्नाक्ष देवता वही पाचा जो तृण महाभूत उत्पन्न थे दृष्टवा इमने जोई ने तृण महाभूत तो उत्पन्न थे भगवान कह इमने करवा शू हूँ जो एम न हो तो आ सर्जन कोई कोई उपयोग नहीं सार्थकता नहीं आ देह न सर्जन करो बुध माखो तैयार करो मैं देह रहना ना हो तो माखन शू करवा घर तो तम बांध्यू रहना कोई नहीं तो घर ना उपयोग शू घर अपने घर मे ना बांधी शन बांधी घर में रहना बांधी तो देह पर घर है कौन घर है देहो देवालय प्रोक्त जीवो देव सनातन आ देह तो एक मंदिर है मंदिर जीव है कौन है सनातन परमात्मा है એટલે કે પરમાત્મા આ દેહમાં નિવાસ કરતો હોય તો જ આ દેહની ઉત્પત્તિ સાર્થક થઈ નહીં તો દેહ સરસ બનાવે અને એમને વખડ્યા કરતો હોય એનો ઉપયોગ ભગવાન જ ના તો દેહને શું કરવાના એટલે ભગવાને જોયું કે આ ત્રણ દેહનું સર્જન કરીને પણ જો મારા વગરના હશે તો એમનો કોઈ ઉપયોગ નથી માટે કેવું જીવરૂપ પ્રવેશાર્થમ આ ત્રણ દેહનું સર્જન કરીને એમાં ત્રણ એટલે બધા ત્રણ જ નહીં ત્રણ એટલે ત્રણ પ્રકાર એટલે બધા દેહનું સર્જન બધા આવી ગયા મનુષ્ય પશુ પક્ષી જીવ જે કંઈ છે બધું આવી ગયું આવું સર્જન કરીને એમાં હું જીવરૂપે પ્રવેશ કરું દેહાદિ સુતો એ રીતે જીવ પ્રવેશ કરવા માટે આ દેહ વગેરેની સૃષ્ટિ કરવામાં આવે છે માટે એકૈકાં ત્રિવૃતમતા શું કરવે આ દરેક મહાભૂતને હું ત્રિવૃત ત્રણ ત્રણ ગણું કહી નાખીશ છે માટે દેહાદિ સૃષ્ટે એમને હું સૂક્ષ્મ સ્થૂળ બનાવે જેથી આ દેહ વગેરેનું સર્જન થાય આ પ્રકારની યોજના કરે તો ત્રણ દેવતાઓ ત્રણ મહાભૂત તો સર્જે એમને જોઈને પછી એમ વિચાર્યું કે હું શું કરીએ આગળ તો પ્રયોજન તો એ છે કે આ જે જીવ છે બ્રહ્મ છે એને જણાવવું છે ભગવાન પણ ઈચ્છે કે લોકો કોઈ દિવસ મારે માટે પૃચ્છા કરે કે કોણ છે અંદર બ્રધાર કરનાર મોટાભાગના લોકો તો દુનિયા પ્રત્યે નજર કરનારા છે તેથી કોની સાથે વ્યવહાર કરે એ મહત્વનું છે કોણ વ્યવહાર કરે છે એ મહત્વનું છે નહીં મોટાભાગના લોકો માટે કોઈ કેવો નીકળાય જે પૂછે કે વ્યવહાર કરનાર કોણ છે ભગવાન કહે કે હું એટલા માટે પ્રવેશ કરું છું કોઈક દિવસ પ્રશ્ન થશે આને કે કોણ વ્યવહાર કરી રહ્યું છે કોઈ પ્રેરણાથી ચાલી રહ્યું છે જરા આ બધા ભોગમાંથી નિવૃત્ત થશે ને કંઈક વૈરાગ્ય જન્મ છે એટલે બહુ થયો હવે એને છોડો એનો અભાવ થઈ ગયો નિર્વેદમાયા અભાવ થઈ ગયો ત્યારે હવે એ તરફ નજર રહેતી નથી ત્યારે હવે પોતાના તરફ નજર આ કોણ છે આટલા વખત સુધી હતો જીવ જોયું જ નહીં કોઈ હવે નજર કરે છે એક વાચસ્પતિ મિશ્ર નામના બહુ જ મોટા વિદ્વાન થઈ ગયા એમના લગ્ન થયા ભાવમતી નામની એક સ્ત્રી સાથે પણ આ તો પંડિત કેવા હતા આખો અદાડો લખ 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 કરો એમાં પાછું બ્રહ્મસૂત્રની શંકરાચાર્ય ભાષ્ય છે એમના પર ટીકા લખવી હતી આવા ગ્રંથ બહુ ગ્રંથો રચ્યા એમણે એમનું મગજ ગ્રંથ રચવામાં ગ્રંથ રચવામાં ગ્રંથ રચવામાં જ હતું એની પત્નીનો વિચાર કરો કે પતિને સંપૂર્ણતા અનુકૂળ કોદળો પતિને તમે જોતો એ નથી એ નોંધ પણ લેતો નથી આ છતાં પેલી બધું એને એક વસ્તુની કાળજી કરે ત્યારે ચાતો નહીં પીતો જે પિતા લઈ આવે જ્યારે જોઈએ ત્યારે લઈ આવે ભોજન વખતે ભોજન પાન વખતે પાન એની ચોપડી ત્યાંથી મૂકે એની પેનમાં સહી પૂરે કે જે કરે બધું જ કરે પહેલાં આવું કરવાનો અવકાશ નહોતો એને એમ પણ ના કલ્પના કે આ તૈયાર મને મળે છે કેવી રીતે એ પણ નહીં તો એટલો બધો મશગુલ લખવામાં 25 વર્ષ નીકળી ગયા એને કંઈક અવકાશ મળે લખવામાં છે ઉપર
કે તું કોણ છે, તમારી પત્ની છું. ત્યારે થયું કે આ શું પોતે આટલા વર્ષ અને શું આ સ્ત્રી છે, શું એને સેવા કરી, એ ન હોત તો આમાંનું કશું કરી જ ના શક્યો હતો. એટલે પછી બ્રહ્મસૂત્રની પોતાની ટેકાને ભામતી એવું નામ આપ્યું કહેવાય છે, પોતાની પત્નીનું નામ પર છે. ક્યારેક નજર પડે આ મશગુલ ને મશગુલ હોય ને તે માણસ ભોગમાં મશગુલ ને મશગુલ જ છે. ક્યારેક અવકાશ મળે અને જોયે કે આ કોણ કરે છે, આ બધું બધું મને મળી રહ્યું છે, કોણ આપી રહ્યું છે, કોણ શ્વાસ ચલાવી રહ્યું છે, કોણ આ પ્રાણ ચલાવી રહ્યું છે, કોણ મને અન્ન બાર વગેરે આપી રહ્યું છે, કોણે આ બધું સર્જન કર્યું, આવો પ્રશ્ન ક્યારેક થાય, કોણ આ બધું કરી રહ્યો છે, હું કોણ છું. ભગવાન કહે છે એટલા પણ હું પ્રવેશ કે કોઈક દિવસ જરાક આ માણસ પૃચ્છા કરે અને તો મારી નોંધ લેવાય. એ બિચારો બેઠો છે અંદર, બધું એ કરી રહ્યો છે, આપણે પૂછે, આપણે કે પૂછતા નથી, આપણે કે માગ્યું નથી, બધું આપી રહ્યો છે. એટલું મૂક રીતે એ આપણા પર ઉપકાર કરી રહ્યો છે કે આપણે ખબર પણ નથી કે કોઈ આપણો ઉપકાર કરે છે. ઉર્ધ્વં પ્રાણમુન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ મધ્ય વામનવાસિનમ. ઉપનિષદ કે મધ્યમાં હૃદયમાં ભગવાન બેઠેલા છે, એ શ્વાસને ઉપર લઈ જાય છે, પ્રાણવાયુ ઉપર લઈ જાય છે, અપાન નીચે લઈ, એ સતત કામ કરે 24 કલાક. કોને પડી છે જોવાની? વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ ચક્ષુ છે ચક્ષુ, જેને કારણે વાણી કામ કરે છે, કોણ આ ચક્ષુને ચક્ષુ જોવાની શક્તિ પ્રદાન કરે છે, કોણ આ શ્રોતને સાંભળવાની શક્તિ પ્રદાન કરે, કોને કારણે આ બધો વ્યવહાર ચાલી રહ્યો છે, કોઈ જાતની આપણે ચિંતા જ નહીં, આ બધું બધું ચાલે છે, ટેક ફોર ગ્રાન્ટેડ, બસ આ તો ચાલે છે. ક્યારેક જરાક ટ્યુબલાઇટ થઈ ગયા, આ ચાલે છે, કોણ ચલાવે, કેને સિદ્ધમ પદ્ધતિ પ્રેષિતમ મન, અરે મન કોની પ્રેરણાથી એ પોતાના વિષયોનું ચિંતન કરે છે, કેર પ્રાણ પ્રથમ પ્રેરિતયુક્ત હે, આ પ્રાણ જે છે એ કોની પ્રેરણાથી પોતાનું કાર્ય કરે. હવે એને સૂઝ્યું, અત્યાર સુધી તો સાંભળતો હતો, જાણે માની ગયો, ત્યારે સાંભળે સાંભળવું જોવાનું શું મોટી વસ્તુ છે, હવે લાગ્યું એને કે તો બહુ મોટી વસ્તુ છે, સાંભળું છું, જોઉં છું, શ્વાસ લઉં છું, આ કંઈ સામાન્ય વસ્તુ નથી, આ કોની પ્રેરણાથી, કોની કૃપાથી થાય છે? આવો પ્રશ્ન ક્યારેક જન્મે, એ માટે આ ભગવાન રાહ જોઈને બેઠા છે, બિચારા જન્મો જન્મથી અનાદિકાળથી. ક્યારેક આપણે આ બધામાંથી ફુરસદ મળશે, આ બધી ભોગમાંથી, વ્યવહારમાંથી, ઝંઝટમાંથી ક્યારેક આમાં ફુરસદ મળે, અને ત્યારે આપણે નોંધ લઈએ કે આ બધું ચાલી રહ્યું છે, ભાઈ આ તો મને તો, આ તો કોણ ચલાવે છે, મને મારા માગ્યા વગર કોણ આ બધું આપે છે? એટલા માટે ભગવાને જીવરૂપે પ્રવેશ કર્યો, જેથી ક્યારેક એ જિજ્ઞાસાનો વિષય બને તો એનું જ્ઞાન જન્મે. એટલે જીવરૂપ પ્રવેશાર્થમ, જીવરૂપે પ્રવેશ કરવા માટે આ બધી રચના કરી. જીવના રૂપમાં કોણ છે? એ સત સ્વરૂપ પરમાત્મા જ છે. પાછો એવો વ્યવહાર કરે કોઈ કલ્પના જ ના આવે કે આ પરમાત્મા હોય, આખો રડા રોળ કરે, પાછો જીવરૂપે આખો વધારો રડા કકડાટ કકડાટ જ કરતો હોય, ફરિયાદો કર્યા કરે, કકડાટ કર્યા કરે, જે છે એની કોઈ કિંમત જ નથી, આટલું કેમ નથી, પેલાને પેલું મન મને કેમ ના મળ્યું, પેલા નામ થયું મને અત્યારે આટલું મળે એ નહીં, પેલું કેમ ના થયું, આપણું હંમેશા એવું. એટલે ટૂંકમાં આ બધામાંથી જ્યારે ઊંચો આવે કોઈક દિવસ, ત્યારે પછી એનું એ અંતર્મુખ બને, બાકી કેવો છે બહિર્મુખ, અંતર્મુખ બને, અને ત્યારે એની નોંધ લેવાય, ત્યારે કે હા ચાલો હવે આ મારી નોંધ લેતો થયો, હવે મારું ક્યાં જીવનમાં સ્થાન છે, એ જિજ્ઞાસાનો વિષય બને. ત્યારે તો વિજ્ઞાનાર્થ સદગુરુ એવા વિગત છે, અને ત્યારે પછી ગુરુ પાસે જાય વગેરે વગેરે, આ બધું થાય ભવિષ્યમાં, આવું બધું જોઈને એને પ્રવેશ કર્યો. આ બધું થાય જીવ જીવરૂપ પ્રવેશાર્થમ, શું જીવરૂપે કેવી રીતે પ્રવેશ કરો, એ માટે
આ દેહનું સર્જન કરીશ, એ માટે સ્થૂળ મહાભૂતનું સર્જન કરીશ, એ માટે આ ત્રણ મહાભૂતોનું ત્રિવૃત્તરણ કરીશ. આ બધું એને આ યોજના કરી અને એક પછી એક ક્રમે ક્રમે આ પ્રકારે સર્જન આગળ વધે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મૈરે મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.